હાય ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે બનાવીશું આપણે ગરમીમાં ઠંડક આપતું તરબૂચનું જ્યુસ, જે ફટાફટ બની જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે. તો તરબૂચનું જ્યુસ બનાવવા માટે સૌ પ્રથમે તરબૂચ લેશું. તરબૂચ તમારે જેટલા માણસો માટે શરબત બનાવો એ પ્રમાણે તમે નાનું કે મોટું લઈ શકો છો. તો હવે આપણે તરબૂચને ધોઈ સાફ કરી અને તરબૂચના બે ભાગ કરી લેશું. હવે આપણે ચમચીની મદદથી તરબૂચનો જે અંદરનો ભાગ છે તેને આપણે કાઢી લેશું. તરબૂચનો અંદરનો ભાગ છે તેને તમે છરીથી કાઢશો તો સરખો નીકળશે નહીં, એટલે ચમચીથી કાઢશો તો સારી રીતે નીકળી જશે. તો થોડી વાર માટે આપણે સાઈડમાં રાખી દઈશું. તો હવે આપણે એક મિક્સર જાર લે મિક્સર જારમાં આપણે તરબૂચના ટુકડા નાખશું, ફુદીનાના થોડા પાંદ નાખશું અને અડધું લીંબુ લેશું. લીંબુના બી કાઢીને અડધું લીંબુ નીચોવી દેશું. લીંબુ નીચોવી અને આપણે અડધી ચમચી બ્લેક સોલ્ટ નાખશું. બ્લેક સોલ્ટ નાખી અને તો મિક્સર જારને બંધ કરી દેશું અને આપણે પીસી લેશું. પીસી અને થોડી વાર માટે સાઈડમાં રાખી દેશું. તો હવે આપણે તરબૂચની અંદર આઈસ ક્યુબ નાખશું. આઈસ ક્યુબ નાખી અને આપણે જે જ્યુસ કાઢીને રાખ્યું હતું તરબૂચનું તે નાખીશ અને તેમાં આપણે તરબૂચના નાના ટુકડા કરીને રાખ્યા હતા તે નાના ટુકડા નાખીશ. તરબૂચના જ્યુસને ડેકોરેટ કરવા માટે મેં ફુદીનાના પાંદ નાખ્યા છે ઉપર અને લીંબુની એક સ્લાઇડ કરી અને સાઈડમાં લગાવી દીધી છે. જો તમારે લીંબુની સ્લાઇડ કરી અને જ્યુસમાં નાખવી હોય તો પણ તમે નાખી શકો છો. તો તૈયાર છે આપણું તરબૂચનું જ્યુસ. જો તમને આ રેસીપી ગમી હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો તમે પણ એકવાર આ રીતે ગરમીમાં ઠંડક આપતું ઠંડુ ઠંડુ તરબૂચનું જ્યુસ જરૂર બનાવજો. તો તમે તરબૂચનું જ્યુસ બનાવ્યું તે કેવું બન્યું હતું તે મને કોમેન્ટમાં જરૂર કહેજો. કોમેન્ટ કરવાનું ભૂલતા ન. જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ. મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે.